નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરીને પૂછે છે કે સર, અમને દોડ માટે કેટલા માર્ક જોઈએ, લેખિત પરીક્ષામાં અમારા કેટલા માર્ક હોય તો અમે દોડની તૈયારી શરૂ કરી દઈએ. મિત્રો, તમને પહેલાં પણ જણાવ્યું છે કે જો તમારે 50-55થી વધુ માર્ક હોય તો તમારે દોડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એના ઘણા બેનિફિટ છે. મિત્રો, એનું પ્રથમ બેનિફિટ છે કે જો તમારે 50-55થી વધુ માર્ક હોય તમારે દોડની તૈયારી શરૂ કરવાથી આ વર્ષે આવતી વન રક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર અને આ જ વર્ષે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી મે મહિના પછી આવવાની છે. તે ભરતીમાં પણ તમને આ જ દોડ તમને ખૂબ જ કામ લાગશે. મિત્રો, તમે હાલમાં એ પ્રશ્ન લઈને ના બેસી રહેશો કે અમારે દોડની તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ. મિત્રો, ગ્રાઉન્ડમાં જતા રહો અને દોડની તૈયારી શરૂ કરી દો. જો તમારે પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર અને વન રક્ષકની પરીક્ષા પાસ કરવી હોય તો હાલથી જ તમે તૈયારી શરૂ કરી દો અને સાથે લેખિત પરીક્ષા, તલાટી, જુનિયર ક્લાર્ક, પોલીસ ઇન્સ્પેક્ટર, આરટીઓ એક્ઝામની ફોર્મ ભર્યું હોય તો આરટીઓ એક્ઝામનું અને સાથે જીપીએસસીની એક્ઝામ આવે છે. એ જીપીએસસી ક્લાસ 1-2ની નોટિફિકેશન પણ આવી ગયું છે. જીપીએસસી ક્લાસ 1-2 માટે જે કેલેન્ડર હોય તે કેલેન્ડરમાં જણાવી દીધું છે. માટે મિત્રો, તમે દોડની તૈયારી શરૂ કરી દો, સાથે લેખિત પરીક્ષાની તૈયારી શરૂ કરી દો. તમને જે પણ વિષયમાં ક્વેરી હોય તો જરૂર અમને જણાવો. અને મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ દોડની તૈયારી કરી રહ્યા છે અને જો તમને દોડ સમયે તમારા પગમાં દુખાતું હોય તો પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી કરીને આગળના વર્ષના અનુભવ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ મિત્રોએ કેવી રીતે આ સમયમાં કેવી રીતે એમને તૈયારી કરી હતી તે પણ તમને જણાવવામાં આવશે. સાથે મિત્રો, જે કોઈ વિદ્યાર્થી દોડની તૈયારી કરી રહ્યો હોય તો તે માટે આ વસ્તુ જરૂર યાદ રાખે કે જ્યારે પણ તે ગ્રાઉન્ડમાં જાય, વાર્મઅપ સ્ટ્રેચિંગ કરે, સાથે નાકથી શ્વાસ લે, મોંથી શ્વાસ છોડે અને શરૂઆતમાં પોતાનો સ્ટેમિના વધારવાનું રાખે અને પોતાની સાથે એક રેકોર્ડ બુક રાખે. સાથે લેખિત પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો, તમે હંમેશા યાદ રાખો કે પ્રબળ ઈચ્છાશક્તિ અને હંમેશા દિવસમાં એક વખત પોતાની સાથે વાત કરો. મિત્રો, ઘણા વિડીયોમાં હું એ જ જણાવું છું કે તમે પોતાનો આત્મવિશ્વાસ બનાવો. જ્યારે તમને તમારી ઉપર આત્મવિશ્વાસ છે તો 2019ની નોકરીમાં તમારું નામ કોઈ જ કાપી નહીં શકે. તમારે આ યુદ્ધમાં તમારો વિજય નિશ્ચિત છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ મિત્રો હતાશ થઈ જાય છે પરીક્ષા ટાઈમે, પરંતુ જો તમે અત્યારથી તૈયારી કરેલી હશે તો તમને કોઈ નહીં રોકી શકે. હું તમને જરૂર કહું છું કે કોઈ નહીં રોકી શકે. તમે પણ એ જ સમયે કહેશો કે મને હવે કોઈ જ નહીં રોકી શકે. મિત્રો, સખત તૈયારી કરો, ક્લિયરિટી સાથે કરો, પોતાની ઉપર આત્મવિશ્વાસ રાખો, દરરોજ પોતાની દોડ માટે ટાઈમ ટેબલ બનાવો, સવાર સાંજ રનિંગ કરો. અને જે કોઈ વિદ્યાર્થી મિત્રો હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટરની તૈયારી કરી રહ્યા હોય તો ત્યાં વિદ્યાર્થીઓ માટે થોડા જ સમયમાં દરેકે દરેક સબ્જેક્ટના વિડીયો અવેલેબલ છે, અવેલેબલ કરવામાં આવશે. સાથે તલાટીની એક્ઝામની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે, જીપીએસસી ક્લાસ 1-2ની વિદ્યાર્થીની તૈયારી કરતા હોય તો ત્યાં વિદ્યાર્થીઓ માટે વિડીયો અવેલેબલ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, યુપીએસસીની જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, યુપીએસસીમાં 3 સબ્જેક્ટની તૈયારી કરવામાં આવશે. પોલિટી, હિસ્ટ્રી અને ઇકોનોમી સબ્જેક્ટની તૈયારી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, માર્ચ મહિનાની આસપાસના સમયગાળામાં બાકી સબ્જેક્ટ કવર કરવામાં આવશે. મિત્રો, કોઈ પણ વિષયની તમારે ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવો. મિત્રો, તમારી કોમેન્ટના આધારે જ આ વિડીયો બનેલો છે. આવતો પણ વિડીયો તમારી કોમેન્ટના આધારે જ બનશે. મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા તેને એક જ વાત ધ્યાનથી સાંભળી દો કે તમારે દરેક તૈયારી ક્લિયરિટી, કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી અને પોતાની ઉપર આત્મવિશ્વાસ રાખીને કરવાની છે. દરરોજ એક્ઝામનો ટેસ્ટ આપવાનો છે. તમારી નિશ્ચિત છે કે 2019માં આટલું કરવાથી તમારી નોકરી, કોઈ પણ પરીક્ષા લાગી જશે. અને કોઈ પણ ક્વેરી હોય તો જરૂર જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, બીજાની મદદ માટે શેર કરો, ચેનલને પહેલી વખત વિઝિટ કરે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.